नमस्कार, बुलेटिन में आपનું સ્વાગત છે. આપની સાથે હું છું ચિત્રા. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચાર રથયાત્રાને લઈને. આજે સાંજ સુધીમાં રથયાત્રાને લઈને મોટા સમાચાર આવી શકે છે. સત્તાવાર જાહેરાત રથયાત્રાને લઈને આજે સાંજ સુધીમાં કરવામાં આવી શકે છે. આ જાહેરાત ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા કરી શકે છે. હાલ જે વિગતો મળી રહી છે તે અનુસાર આજે સાંજ સુધીમાં રથયાત્રાના રૂટ અને કઈ કઈ શરતોને આધીન રથયાત્રા કાઢવામાં આવશે, રોડમેપ શું હશે, કેટલા કલાકની અંદર રથયાત્રા જે છે તેને પૂર્ણ કરવાની રહેશે, તમામ શરતોની સાથે ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સત્તાવાર જાહેરાત આજે સાંજે કરી શકે છે. રથયાત્રાના રૂટ, શરતો, રોડમેપ અંગે સ્પષ્ટતા કરવામાં આવશે. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા. કિંજલ, આજે સાંજ સુધીનો લગભગ સમય છે, સૌથી વધુ એક રીતે જનતા કરફ્યુ અને તેની આસપાસ જે અલગ અલગ શરતો છે તેની સાથે કદાચ પરવાનગી મળી શકે છે. ચિત્રા, હમણાં જ જે રીતે સમાચાર પ્રાપ્ત થયા છે કે સત્તાવાર જાહેરાત થઈ જશે અને 2 વાગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ખુદ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા ગાંધીનગરમાં આ જાહેરાત કરવામાં આવશે. આ વખતે છેલ્લા કેટલાય સમયથી જો વાત કરવામાં આવે તો રથયાત્રાને લઈ અને કવાય શરૂ થઈ ગઈ હતી. લગભગ આ મહિનાની શરૂઆતથી જ આપ જુઓ કે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવું હોય કે રૂટ ચેકિંગ કરવું હોય કે બંદોબસ્ત ગોઠવવો હોય, તમામ વસ્તુઓ ચાલી રહી હતી. પરંતુ રથયાત્રાને પ્રસ્થાન કરાવવું કે નહીં, કેમ કે આ વખતે રથયાત્રા પહેલી વખત એવું થયું હતું કે ગત વખતે રથયાત્રા વર્ષો બાદ ખંડિત રથયાત્રા થઈ હતી કોરોનાના કારણે, પરંતુ આ વખતે રથયાત્રાને પ્રસ્થાન કરાવી કે નહીં એ તમામનો આધાર જો અને તો પર હતો. કેમ કે ગઈ વખતે જે રીતે કોરોનાના કેસ હતા ત્યારે રથયાત્રા પ્રસ્થાન કરાવી શક્ય ન હતી તેવું સરકારનું કહેવું હતું. બીજી તરફ જે લીગલ જે બાબતો હતી, કાયદાકીય ગૂંચ પણ પડી હતી જેના કારણે પરંપરા ખંડિત થઈ હતી. પરંતુ આ વખતે જોવા મળી રહ્યું છે તે પ્રમાણે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, ત્રીજી વેવની વાત છે. પરંતુ હાલમાં સબ સલામત જેવી પરિસ્થિતિ છે, અનેક કાર્યક્રમો પણ શરૂ થઈ ચૂક્યા છે, અનેક મેળાવડા પણ શરૂ થઈ ચૂક્યા છે, જ્યારે જે પોઈન્ટ છે, પર્યટન પોઈન્ટ છે તે પણ શરૂ કરવામાં આવ્યા છે. તો તમામની વચ્ચે રથયાત્રા આ વખતે નીકળશે. ભગવાન જગન્નાથ દર વખતે જેમ વર્ષમાં એક વખત પોતાના મોસાડ જાય છે, પોતાના મામાના ઘરે જાય છે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે, તો એ જે પરંપરા છે તે આ વખતે જળવાઈ રહેશે. ઐતિહાસિક રથયાત્રા ચિત્રા કહેવામાં આવતી હોય છે અમદાવાદની, અને લાખોની સંખ્યામાં જે ભક્તો હોય છે તે જોડાતા હોય છે. પરંતુ આ વખતે જે રીતે ગાઈડલાઈન બનાવવામાં આવી છે તે પ્રમાણે જે ભજન મંડળીઓ છે તે ભજન મંડળીઓ આ રથયાત્રામાં નહીં જોડાય, તેની સાથે જે અલગ અલગ કર્તબ હોય છે તે કર્તબના જ ખેલૈયાઓ છે તે પણ આમાં નહીં જોડાય. તેની સાથે જે ખલાસી છે, ખલાસીમાં હજુ નક્કી કરવામાં નથી આવ્યું કે રથ ખલાસી દ્વારા ખેંચવામાં આવશે કે પછી રથને અલગ રીતે પ્રસ્થાન કરાવવામાં આવશે. પરંતુ જો રૂટની વાત કરવામાં આવે તો નિજ મંદિરથી મોસાળ સુધીનો જે રૂટ છે તે નક્કી કરવામાં આવ્યો છે, અને તે સમયે જનતા કરફ્યુ કે કરફ્યુ પણ લાદી શકાય છે. સત્તાવાર રીતે સમગ્ર જે રોડમેપ છે તે 2 વાગે જણાવવામાં આવશે. આભાર કિંજલ સમક્ષ મામલે જાણકારી આપવા બદલ. તો અત્યારના સૌથી મોટા સમાચાર, લગભગ અડધો કલાક બાદ એટલે કે 2 વાગે રથયાત્રા નીકળશે કે નહીં, જો નીકળશે તો કઈ કઈ શરતોને આધારે રથયાત્રા કાઢવામાં આવશે તેને લઈને જાહેરાત સરકાર સત્તાવાર રીતે કરશે. ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા આ અંગે 2 વાગે આજે બપોરે જાહેરાત કરશે.